કરવામાં આવે તો કોંગ્રેસ હવે હિન્દુત્વના માર્ગે જઈ રહી છે. રામ મંદિરોમાં કોંગ્રેસ પૂજાની કીટ આપશે, તો મંદિરોમાં પૂજાની કીટ આપશે કોંગ્રેસ. મંદિરમાં આરતીઓ માટે સમિતિઓ બનાવવામાં આવશે કોંગ્રેસ દ્વારા. મહત્વનો નિર્ણય, કોંગ્રેસ હવે હિન્દુત્વના માર્ગે દોડી રહી છે. હિન્દુત્વ વિરોધી માનસિકતાને દૂર કરવાનો કહી શકાય કે આ કોંગ્રેસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો કોંગ્રેસ હવે હિન્દુત્વના માર્ગે રામ મંદિરોમાં કોંગ્રેસ પૂજાની કીટ આપશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ગુજરાતના 27 મંદિરોની મુલાકાત લઈ ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસ હવે હિન્દુત્વના માર્ગે આગળ વધી રહી છે અને હિન્દુત્વ વિરોધી માનસિકતાને દૂર કરવાનો આ પ્રયત્ન કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે. તો મંદિરમાં આરતીઓ માટે પણ સમિતિઓ બનાવવામાં આવશે. તો રામ મંદિરોમાં કીટ આપવામાં આવશે કોંગ્રેસ દ્વારા. હિન્દુત્વ વિરોધી માનસિકતા દૂર કરવાનો આ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એટલે કહી શકાય કે કોંગ્રેસ હવે હિન્દુત્વના માર્ગે આગળ વધી રહી છે. આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મનીષભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મનીષભાઈ, જે રીતે સમાચાર મળી રહ્યા છે કે હવે રામ મંદિરોમાં કોંગ્રેસ દ્વારા કીટ આપવામાં આવશે, તો હિન્દુત્વ વિરોધી માનસિકતા દૂર કરવાનો એક પ્રયાસ કહી શકાય કોંગ્રેસ દ્વારા? નહીં, આ બહુ સરળ અને સરળ ઘટના છે અને આટલી અન્ય દ્રષ્ટિએ જોવાની જરૂર નથી. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજીએ પણ એ બાબતમાં બહુ પહેલા જ કીધેલું. ધર્મમાં કોંગ્રેસ પક્ષ માટે, તમામ માટે, તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે કાર્યકરો હોય, તમામ માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. અમે આને કોઈ વ્યાપાર કે મતની ખેતી માટે કે ખુશી માટે કે સત્તા માટે અમે કોઈ દિવસ ધર્મનો ઉપયોગ કરતા નથી. કોંગ્રેસ પક્ષ સર્વ ધર્મનું સન્માન કરે છે અને અમે ધર્મમાં આસ્થા રાખી અમારું વ્યક્તિગત બાબત હોઈ શકે એવું રાહુલજીએ સ્પષ્ટપણે કીધું છે. ત્યારે જે રીતની અત્યારે સમાચાર માધ્યમમાં આપના માધ્યમથી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય પરેશભાઈ ધાનાણીએ જે વાત રજૂ કરી છે એ બહુ સરળતાથી વાત છે કે લોકોની ભાવના છે, અહીંયા શ્રદ્ધા છે, તો સ્થાનિક કક્ષાએ આવી કોઈ કમિટી બને અને આને કોઈ અન્ય દ્રષ્ટિએ જોવાની જરૂર નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી જેવી પક્ષ જેમને ધર્મ એમની માટે સત્તા મેળવવાનું સાધન છે, ધર્મ એમના માટે વ્યાપારનું કેન્દ્ર છે, કોંગ્રેસ પક્ષ માટે શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. રીતે કહી શકાય કે આ લોકસભા 2019ની તૈયારીના ભાગરૂપે આ વસ્તુ કરવામાં આવી છે? નહીં, ગુજરાતની જનતાને, સમગ્ર દેશની જનતાએ 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી. સમગ્ર દેશમાં મોંઘવારીના મારથી લાખો લોકો પરેશાન છે. જીએસટી અને નોટબંધીને કારણે લાખો લોકો રોજગારી છૂટી ગઈ છે. બેરોજગારીની સમસ્યાથી સમગ્ર દેશ ભરરામાં છે. ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ 3 વર્ષના કેન્દ્ર શાસનના કારણે અને ગુજરાતના 22 વર્ષના નિષ્ફળ શાસનના કારણે લોકો અસહ્ય પરેશાની અને હાડમારીનો સામનો કરી રહ્યા છે. તે સંજોગોમાં 2019ની તૈયારી તો પ્રજાએ જ શરૂ કરી દીધી છે અને દેશની જનતાએ નક્કી કરી દીધી કે મોંઘવારીના મારથી બચવું હોય તો ભાજપને સત્તામાંથી દૂર કરો, રોજગારીની સમસ્યામાંથી મુક્તિ મેળવવી હોય, બેરોજગારીની સમસ્યામાંથી, તો ભાજપને મુક્ત કરો શાસનમાંથી. એટલે આ એક વાત લોકોની છે અને કોંગ્રેસ પક્ષ માટે જ્યાં લગી સવાલ છે આપના માધ્યમથી અને બીજામાંથી, ભારતીય જનતા પાર્ટી જે રીતે પોતાની રાજનીતિ કરવા માટે અન્ય પક્ષને બદનામ, ખાસ કરીને કોંગ્રેસ પક્ષને બદનામ કરવા માટેનું લાંબા સમયથી કરેલા એમના કાવતરા હતા, આ એ ભારતીય જનતા પાર્ટી છે જે સત્તામાં આવતા પહેલા વાત કરે છે કસમ રામ કી ખાતે મંદિર વહી બનાવેંગે અને સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી કસમ રામ કી ખાતે મંદિર નહીં બનાવી. આવી હિન્દુ સમાજ સાથે અને ગુજરાતની અને દેશની જનતા સાથે છેતરપિંડી કરનાર ભારતીય જનતા પાર્ટીને દેશની જનતા અને ગુજરાતની જનતા જવાબ આપશે. જી મનીષભાઈ, જે રીતે આ વાત થઈ કે કીટ વિતરણ કરવામાં આવશે, ખાસ કરીને રામ મંદિરમાં કીટ વિતરણ કરવામાં આવશે, તો રૂપરેખા શું છે, ક્યારે આ કીટ વિતરણ કરવામાં આવશે? નહીં, આ જે રીતના સમાચારને પ્રસિદ્ધ થાય છે, અમારા વિપક્ષ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીના નામે આ સમાચાર પ્રસિદ્ધ થયા છે, પણ આ સરળ વસ્તુ છે. આપણે પૂજા આપો કે સામાન્ય આપણી શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. કોઈ જગ્યાએ આપણે અહીંયા સ્થાનિક કક્ષાએ આપણા જ પરિવારના વડીલો ને બધા અહીંયા જ્યારે મંદિરમાં જઈને પોતાને માટે સંગીત સાથે અહીંયા પોતાની ભજન કીર્તન કરતા હોય તો એમાં કોંગ્રેસ પક્ષ યોગદાન આપે તો હું આને કોઈ અન્ય રીતે નથી જોતો. આ એક સ્થાનિક કક્ષાએ વ્યવસ્થાનો ભાગ કહેવાય અને સ્થાનિક લોકો એ માટેની વ્યવસ્થા કરશે. અને વર્ષોથી આપણે દિવેલ છે, ધૂપેલિયું છે, દીપ દર્શનનો પૂજાપો છે, એ તો બધી રીતે આપણે ધર્મ કોંગ્રેસ પક્ષ માટે એ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક
છે, અમારી માટે આ વ્યાપાર નથી, અમે સર્વધર્મનું સન્માન કરીએ છીએ. અને જ્યાં લગી સવાલ છે મંદિરોમાં સાધનો કે કંઈ આપવાનું, તો એક આપણા જ લોકો જ્યારે અહીંયા મંદિરમાં કીર્તન ગાન માટે જતા હોય તેમની માટેની વ્યવસ્થાનો ભાગ છે. મને એમ લાગે છે કે આ બહુ સરળ વાત છે અને અન્ય રીતે જોવાની જરૂર નથી, કારણ કે અમારી માટે આ ખુશી માટેની કોઈ વ્યવસ્થા નથી. લોકો જે સાથે જોડાયેલા છે એની ભાવનાનો સન્માન કરવાની વાત છે. બિલકુલ મનીષભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. આજ મુદ્દે સંવાદદાતા નરેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે. જી નરેન્દ્ર, હવે કોંગ્રેસ હિન્દુત્વના માર્ગે આગળ વધી રહી છે, હિન્દુત્વ વિરોધી જે માનસિકતા છે તેને દૂર કરવાનું આ એક પ્રયત્ન કહી શકાય? જી જરૂરથી, કારણ કે જે પ્રકારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી દ્વારા વિવિધ 27 મંદિરોના દર્શન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યારથી જ એક સંકેત આપવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી અને એમની જે નવી ટીમ છે તે સોફ્ટ હિન્દુત્વના રસ્તે જઈ રહી છે અને એની અંદર ગુજરાતમાં જે પહેલા એમને સફળતા મળતી હતી એનાથી વધારે સફળતા મળી છે. જે મંદિરોના દર્શન કર્યા છે ત્યાં પણ સારી સફળતા કોંગ્રેસને મળી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ આ એક નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે અને એ 2019 ટાર્ગેટ કરવાને બદલે જે લોકલ નાના મંદિરો છે એને ટાર્ગેટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને એના થકી જ તેઓ તમામ મંદિરો સૌરાષ્ટ્રનો એક મજબૂત બેઝ બન્યો છે. સ્થાનિક સ્વરાજ્યની 2015ની જે ચૂંટણીઓ હતી એની અંદર કોંગ્રેસને સફળતા મળી હતી, ત્યારબાદ જે વિધાનસભાની ચૂંટણી આવી છે એની અંદર પણ એમને સફળતા મળી હતી અને ત્યારબાદ હવે એમનું આગામી લક્ષ્યાંક 2019ની લોકસભાની ચૂંટણી છે અને એવા સમયે રામ મંદિરનો જે મુદ્દો છે કે જે ગ્રામ્ય વિસ્તારોની અંદર મંદિરો આવેલા છે એમને આ રીતના ભેટ આપીને એમને એમની તરફ આકર્ષિત કરવાનો એક પ્રયાસ છે. સોફ્ટ હિન્દુત્વનું કાર જે રમવાની વાત કરવામાં આવી હતી એના થકી આ તમામ મુદ્દાઓ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં જ્યારથી કોંગ્રેસની હાર થઈ અને ત્યારબાદ એન્ટોની સમિતિની એક નિમણૂક કરવામાં આવી હતી. આ એન્ટોની સમિતિ દ્વારા જ એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને એની અંદર જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસનું લઘુમતીઓ તરફનું જે કુણું વલણ છે એનાથી બહુમતી હિન્દુ મતદાતાઓ નારાજ છે કોંગ્રેસથી અને ત્યારબાદ આ છબી ભૂસવા માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે કોંગ્રેસ દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવવામાં આવી હતી એ પણ લોકોના માનસથી પરથી ભૂંસાય એવો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ રાહુલ ગાંધી દ્વારા કેદારનાથ મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ આ સિલસિલો શરૂ કરવામાં આવ્યો હતો અને ગુજરાતની કેમ્પેન દરમિયાન તેઓ વિવિધ 27 હિન્દુ મંદિરોના દર્શન માટે ગયા હતા. પહેલા જે રીતના એમના પ્રવચનો જોવા મળતા, જે ભાષણો જોવા મળતા હતા એ રીતના ભાષણો પણ સાંભળવા ના મળ્યા હતા કે જ્યાં પ્રખર હિન્દુત્વવાદની વાતો કરવામાં આવે અથવા તો મુસ્લિમ તુષ્ટિકરણની વાતો કરવામાં આવે. એટલે તમામ બાબતો પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આગામી 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને સૌરાષ્ટ્રના બેઝને વધારે મજબૂત કરવા માટેનો એક પ્રયાસ અહીંયાથી કરવામાં આવ્યો છે. આ સિવાય બીજી એક બાબત એ પણ જોવા મળી છે કે રાહુલ ગાંધી દ્વારા નવી કોંગ્રેસની ટીમ તૈયાર કરવાની વાત થઈ રહી છે અને એવા સમયે પરેશ ધાનાણી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. તો એમની જે નવી ટીમના ક્લેવર કઈ રીતના હશે એ પણ આ એક નિવેદનથી સ્પષ્ટ થતું હોય તેવું જણાઈ રહ્યું છે. જી જી નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.